एकलव्य विद्या संकुल। चलो विद्यार्थी मित्रों, हवे आपे काव्य छ विषे भणी गया, तो स्वापोथीमां तेना विषे आपणे जोईए। तो प्रश्न एक छे, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला चोरस बॉक्समां लखो। तो अहीं प्रश्न आपेलो छे, आपणे चोरस बॉक्समां तेनो लखवानो छे क्रम। नंबर एक, जो मगड़ू क्या लटकी रह्युं छे, तो शुं आवशे? झाड़ ऊपर। हाँ, तो अ आवशे। शुं आवशे? अ। तो अहीं लखवानुं अ। नंबर बे, पारेवडू क्या छे, पारेवडू क्या हतुं? पाड़ ऊपर। तो शुं आवशे? ब। महेल ऊपर शुं छे? मरघो। तो क आवशे। हवे पाछळ जोईए, बहेनना શેઠામાં શું છે, તો શું આવશે? ક, હિંગળો। પાળીઓ ક્યાં છે, પહાડ ઉપર। તો ક આવશે। હવે પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। નંબર એક, ઝુમખડું કયા રંગનું છે, તો ઝુમખડું કયા રંગનું હતું? રાતા રંગનું, લાલ રંગનું પણ લખી શકાય। નંબર બે, આંખ કોની રાતી છે, પારેવડાની આંખ રાતી છે। મરગલડાની માંજળ હોય તો મોરને શું હોય, મોરને કલગી હોય। નંબર ચાર, ચાંદરડે શું રેલાય છે, તો જવાબ આવશે ચાંદરડે રાતા તેજ રેલાય છે। પ્રશ્ન પાંચ, ચંદ્ર અને સૂરજમાં શો ફેર છે, તો જવાબ આવશે ચંદ્ર રાતે પ્રકાશ આપે છે, સૂરજ દિવસે પ્રકાશ આપે છે। પ્રશ્ન ત્રણ, નીચેની ખાલી જગ્યાઓ પૂરો, પારેવડાની ખાલી જગ્યા લાલ છે, તો શું? આંખ। પારેવડાની આંખ લાલ છે। ખાલી જગ્યાના દાંત લાલ છે, તો ભાભીના। એક સ્ત્રીએ ખાલી જગ્યા ઓઢી છે, તો ચુંદડી। માતાની ખાલી જગ્યામાં બાળક છે, તો કાખ। કાખની જગ્યાએ કેળ લખો તો પણ ચાલે, કમળ લખો તો પણ સાચું પડે। પ્રશ્ન ચાર, ખરા ખોટા લખવાના છે। ભાભી મહેલમાં છે, તો શું આવશે? ખોટું। બાળકના ગાલ રાતા છે, સાચું। મરઘાના માથા પર કલગી છે, ખોટું। આભમાં સૂરજ છે, તો સાચું। પ્રશ્ન પાંચ, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। એક નાર, પછી શું આવશે એ આપણે કાવ્ય પંક્તિ અહીંયા લખવાની છે। તો એક નાર માથે ચુંદડી, ચુંદડી રાતી ભાત, ભમર રે રંગ દોલરિયો। નંબર બે માં છે એક આભ, તો એક આભ માથે ચાંદરડું, ચાંદરડે રાતા તેજ, ભમર રે રંગ દોલરિયો। પ્રશ્ન છ, સૂચના મુજબ કરો। ઘોઘ, તો ભાભલડી। પાળ, તો સાંજલડી। નાર, તો ચુંદલડી। આભ, ચાંદરડું। મોલ, તો મરગલડું। નંબર બે માં યો આવે તેવા શબ્દો લખો। પાવડિયો, સેથલિયો, ગોવાળિયો, ઠોઠિયો, મજૂરિયો। નંબર ત્રણ, શબ્દ જોડ બનાવે। કૂતરો, તો કૂતરી। તો એવી રીતે કબૂતર, કબૂતરી। બકરો, બકરી। મરઘો, મરઘી। દેડકો, દેડકી। છોકરો, છોકરી। નંબર ચાર માં છે, લાલ રંગની કોઈ પણ છ વસ્તુના નામ લખો। તો જે લાલ રંગની હોય એના નામ લખવાના છે। તો ચણોઠી, લોહી, કંકુ, ગુલાબનું ફૂલ, ટમેટું,
દાડમના દાણા. નંબર 5, લીલા રંગની કોઈ પણ 6 વસ્તુના નામ લખો. ઘાસ, પાન, મરચું, પોપટ, કોબીજ, કાચી કેરી. પ્રશ્ન 7, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો ચૂંદડીમાં દીર્ઘ ઉ આવશે. માંજર, તો આ રીતે માંજર લખાય. સિંધુ, તો હસવઈ આવશે. હોજ, તો જજલેબીનો આવશે. ડોલરિયો, તો આમાં હસવઈ આવશે. રમા દાંત નહીં પણ દાંત આવે. હવે પાછળ જુઓ. પ્રશ્ન 8, નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો લખો. પારેવું, તો શું થાય? કબૂતર. મેં જયારે કાવ્ય ચલાવ્યું ત્યારે તમને બધા શબ્દાર્થ શીખવાડ્યા હતા. નાર, તો સ્ત્રી. આભ, આકાશ, ગગન પણ લખી શકાય. તેજ, પ્રકાશ. ઘોઘ, જરૂખો. કાક, કેળ અથવા કમળ. પ્રશ્ન 9, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો આ 4 શબ્દ આપણને આપેલા છે, એમાંથી કયો શબ્દ આવશે? તો પહેલો ગ વાળો શબ્દ આવશે, ઘોઘ. પછી તેજ, એના પછી નાર, અને છેલ્લે સિંધુ. હવે પ્રવૃત્તિમાં જુઓ, કોષ્ટક આપેલું છે. તો એ કોષ્ટકમાં રાતોરંગ દર્શાવતા શબ્દો આપેલા છે, તો તેની ફરતે આપણે ગોર કરીને પછી નીચે તે શબ્દો આપણે લખવાના છે. તો તેજ, સાંજ, ફૂલ, સિંદૂર, ચાંચ, આંખ, ગાલ, દાંત અને કલગી. કાવ્યમાં જે આપણને આપેલા છે એ જ શબ્દો અહીંયા આપ્યા છે. તો એ રીતે શબ્દો શોધીને તમારે ગોર કરવાનું છે અને ગોર કરેલા શબ્દો અહીંયા નીચે લીટીમાં લખવાના છે. તમને મનગમતા પક્ષી વિશે 4 વાક્યો લખો. તો મેં અહીંયા મોર વિશે 4 વાક્યો લખ્યા છે. તમને કોઈ બીજું પક્ષી ગમતું હોય, પોપટ ગમતું હોય, ચકલી, કોયલ, તમને જે પણ પક્ષી ગમતું હોય તેના વિશે અહીંયા 4 વાક્યો લખવાના છે. તો અહીંયા આપણે સ્વાપોથીની સમજૂતી પૂર્ણ થાય છે.